नमस्कार दोस्तों, तमारी समक्ष फरीथी उपस्थित थयो छुं। विद्यार्थी मित्रों, लास्पियर अने पासी अने फिशर ना सूचकांकनी रीतनो आ छेल्लो दाखलो छे। अने अत्यार सुधीमां मैं सूचकांकना 1-14 वीडियो में मारी चेनल पर मूकी दीधा छे। अने तमने जणावी दऊं के एमांथी 9-14 नंबरना वीडियो ए लास्पियर पासी अने फिशरनी जुदी जुदी रीते दाखलो केवी रीते गणी शकाय तेनी समजूती आपी छे। एटले 9-14 नंबरना वीडियो मांथी एक रीत बोर्डनी वार्षिक परीक्षामां विभाग एफमां 5 गुणना दाखलामां आवशे ज। ए विद्यार्थी मित्रों, तमे ध्यानथी आ रीत तमारे अभ्यास करवानी रहेशे। अने बीजी एक वात करू के तमारे आज प्रकरणना अगाउ मूकेला वीडियो जोवा होय तो आ वीडियो ना नीचे डिस्क्रिप्शन मां मैं बधा ज दाखलानी लिंक मूकी दीधी छे। एटले तमे कदाच मारो वीडियो आ पहली वारे जोई रह्या होय तो तमे आ वीडियो नी नीचे डिस्क्रिप्शन मां जोजो। तमे थियर थी मांडीने अत्यार सुधी मां मैं जेटला 14 वीडियो मूक्या छे ए बधा वीडियो नी लिंक नीचे डिस्क्रिप्शन मां मैं आपी दीधी छे। तो वाला विद्यार्थी मित्रों, जेने मारी चेनल सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करवानो भूलता नहीं, तेमज बेल आइकन पर क्लिक करवानो पण भूलता नहीं के जेथी जारे पण हूँ कोई नवो वीडियो मूकू एनुं नोटिफिकेशन तमने तात्कालिक धोरणे मळी जाय। अने तमने जणावी दऊं के आ वीडियोमां हूँ लास्पियर पासी अने फिशरनी छेल्ली रीत समजावानो छे। अने आ रीत तमने चोपड़ीमां पण मळशे, કોઈ તમને ગણાવશે પણ નહીં, પણ કેટલીક વાર કોઈ પેપર સેટર થોડીક મગજ શક્તિ કે બુદ્ધિ વાપરીને આ રીતનો દાખલો પણ પરીક્ષામાં પૂછી શકે અને એમાં કઈ છે નવું છે પણ નથી। તેમ છતાં તમે એ દાખલો ન સમજેલા હોય, ન જોયેલો હોય એટલે પરીક્ષામાં તમે ચિંતામાં મુકાઈ જાય, પણ ખરેખર એ રીતનો દાખલો આપણે ગણી જ ગયા છે, ફક્ત દાખલાની રકમમાં મિક્સ કરી દીધું છે, બે દાખલાની રકમ કરીને એક દાખલો બનાવી દીધો છે। તો મારા વાલા વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની પરીક્ષામાં એ બોર્ડની હોય કે શાળાની હોય એમાં તકલીફ ન પડે એ માટે મેં આ ખાસ વિડીયો બનાવ્યો છે। તો હવે આપણે શરૂઆત કરીએ કે આ દાખલામાં નવીનતા શું છે। તો એક વર્ષનો એકમ દીઠ જથ્થો આપેલો હોય પરંતુ એકમ દીઠ ભાવ બધી વસ્તુ માટે ન આપેલો હોય, એટલે તમને આધાર વર્ષ અને ચાલુ વર્ષ બે વર્ષ આપેલું હોય, તેમાંથી એક વર્ષમાં તમને વપરાશનો જથ્થો અને કુલ ખર્ચ આપેલું હશે, જ્યારે બીજા વર્ષમાં એકમ દીઠ ભાવ આપેલો હોય પરંતુ એકમ દીઠ જથ્થો બધી વસ્તુઓ માટે ન આપેલો હોય, એટલે એક વર્ષમાં ભાવ અને કુલ ખર્ચ આપેલો હશે અને બીજા વર્ષમાં જથ્થો એટલે કે વપરાશ અને કુલ ખર્ચ આપેલું હશે, તો એના પરથી આપણે એકમ દીઠ ભાવ અને એકમ દીઠ જથ્થો શોધીશું અને ત્યાર પછી આપણે લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધીશું। તો હવે આપણે ચાર ભિન્ન વસ્તુઓના ભાવ, વપરાશ અને કુલ ખર્ચ વિશે નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધો। વિદ્યાર્થી મિત્રો, આ ચોપડીનો દાખલો નથી એટલે મેં કયો દાખલો કયા પેજ નંબરે લખ્યું નથી, પરંતુ એ ચોપડીના દાખલામાંથી જ મેં બે દાખલાની રકમ ભેગી કરીને આ એક દાખલો બનાવ્યો છે। તો જો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં નવીનતા શું છે, વસ્તુ આપી છે, હવે જુઓ આધાર વર્ષ 2014 તો એમાં તમને ભાવ અને કુલ ખર્ચ આપેલો છે, જ્યારે ચાલુ વર્ષ 2015 માં શું છે, વપરાશ અને કુલ ખર્ચ આપેલો છે। આના આગળના બે વિડીયોમાં આપણે જોયું કે એક વિડીયોમાં આધાર વર્ષમાં પણ ભાવ આપેલો હોય કુલ ખર્ચ, ચાલુ વર્ષમાં પણ ભાવ અને કુલ ખર્ચ આપેલું હોય, આના આગળના વિડીયોમાં આપણે શું જોયું, વપરાશ કુલ ખર્ચ આપેલું હોય અને વપરાશ કુલ ખર્ચ બંનેમાં સરખું જ હોય એ પછી આધાર વર્ષ હોય કે ચાલુ વર્ષ, જ્યારે આ દાખલામાં એક વર્ષમાં ભાવ અને કુલ ખર્ચ આપેલો છે તો તેના પરથી આપણે 2014 એટલે કે આધાર વર્ષનો એકમ દીઠ જથ્થો શોધીશું, તેવી જ રીતે 2015માં વપરાશ અને કુલ ખર્ચ આપેલું છે એના પરથી આપણે ચાલુ વર્ષ 2015નો એકમ દીઠ ભાવ શોધીશું અને ત્યાર પછી આપણને લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવા કીધું છે તો તે આપણે શોધી લઈશું। તો સૂત્ર તો મેં તમને આગલા વિડીયોમાં
ખૂબ જ સરળતાથી અસરકારક રીતે યાદ રાખી શકાય એ રીતે સમજાવ્યા છે. તેમ છતાં કોઈ વિદ્યાર્થી પહેલીવાર મારો વિડીયો જોઈ રહ્યા હોય તો તેના માટે હું સૂત્ર ફરીથી રજૂ કરું છું કે લાસ્પિયરનો સૂચકાંક IL બરાબર સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા 100, પાસેનો સૂચકાંક IP બરાબર સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 ગુણ્યા 100, અને ફિશરનો સૂચકાંક વર્ગમૂળમાં IL ગુણ્યા IP, અથવા અહીંયામાંથી આ પાસેનો લખાઈ ગયો છે પણ એ ફિશરનો સૂચકાંક જ છે IM, બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 ગુણ્યા વર્ગમૂળની બાર 100. તો આ ફક્ત તમને સૂત્રની જાણકારી માટે, સૂત્ર તો તમને હવે યાદ રહે જ ગયા હશે એવી મને ખાતરી છે. તો હવે આપણે શરૂઆત કરીએ. આપણને આ રકમ આપી છે અને એ રકમ પરથી આપણે પહેલા કોષ્ટક બનાવીશું. તો કોષ્ટક તો આપણે બધા દાખલામાં કોમન જ હોય છે, વસ્તુ આધાર વર્ષ ચાલુ વર્ષ અને આ ચાર ખાના P1Q0, P0Q0, P1Q1 અને P0Q1. તો હવે જુઓ, આધાર વર્ષના ભાવ એટલે ભાવનું ખાનું, ભાવ તો આપણને આપી દીધું છે અને આપણને અહીં કુલખર્ચ આપ્યું છે, પણ આપણે એ કુલખર્ચ પછી શું બનાવીશું, વપરાશ, એટલે એને આપણે નામ પણ આપી દઈએ. આધાર વર્ષનો જે ભાવ એ P0, આધાર વર્ષનો વપરાશ એટલે કે જથ્થો, વપરાશની જગ્યાએ તમે જથ્થો પણ લખી શકો, તો એને નામ આપીશું આપણે Q0. હવે જુઓ, ચાલુ વર્ષમાં આપણને વપરાશ આપી દીધો છે એટલે વપરાશનું પહેલું ખાનું તો વપરાશ, જે ખાના તમે જ્યાં લખો ત્યાં એ ખાનાને ઉપર તમે નંબર આપે એ જ વ્યવસ્થિત આપવાનું, બાકી તમારા ખાના ઉલટ સુલટ થઈ જાય તો એની ચિંતા તમારે કરવાની નથી, પરંતુ એ ખાનાને નંબર તમારે યોગ્ય આપવાનો કે જેથી ગુણાકાર એનો સાચો પડે. તો વપરાશ આપ્યું છે અને આપણને કુલ ખર્ચ આપેલું છે, તો એના પરથી આપણે ભાવ શોધીશું એકમ દીઠ, એટલે 2015માં ભાવનું ખાનું આપણે બનાવીશું અને વપરાશ ચાલુ વર્ષના વપરાશ એને આપણે Q1 અને ચાલુ વર્ષનો ભાવ એને આપણે P1 નામ આપીશું. અને હવે આપણે એકમ દીઠ ભાવ અને જથ્થો શોધીએ. તો પહેલા જુઓ, આધાર વર્ષનો ભાવ આપણને આપી જ દીધો છે એટલે 16, 35, 100, 108 એ તો આપણે સીધી રીતે લખી દેવાનું છે, પણ આધાર વર્ષનો કુલ ખર્ચ આપ્યો છે, એકમ દીઠ જથ્થો આપણને આપ્યો નથી. તો એકમ દીઠ જથ્થો શોધવાનો સૂત્રની આપણે સમજૂતી પણ આગલા વિડીયોમાં મેળવી લીધી છે. તો એ સૂત્ર કયું છે, એકમ દીઠ જથ્થો બરાબર વસ્તુનો કુલ ખર્ચ ભાગ્યા વસ્તુનો એકમ દીઠ ભાવ. તો એ વસ્તુનો કુલ ખર્ચ છે 224 ભાગ્યા એ વસ્તુનો એકમ દીઠ ભાવ કેટલો આપ્યો છે 16, એટલે 224 ભાગ્યા 16 એટલે એકમ દીઠ જથ્થો આવશે 14 અને એ આપણે અહીંયા Q0 ના એની સામે લખીશું 14. એ જ રીતે હવે બી વસ્તુ માટે 140 ભાગ્યા 35 એટલે 4, સી વસ્તુ માટે 200 ભાગ્યા 100 2 અને 432 ભાગ્યા 108 એટલે 4, એટલે આ રીતે 2014 નો એકમ દીઠ જથ્થો આપણને મળી ગયો. હવે આપણે જોઈએ તો ચાલુ વર્ષ 2015 માં આપણને વપરાશ આપી દીધો છે એટલે 60, 10, 15, 3 એ આપણે સીધી રીતે જ અહીંયા લખી દેશું, એટલે ચાલુ વર્ષનો એકમ જથ્થો આપણે લખી દીધો છે 60, 10, 15, 3. હવે જુઓ, વર્ષ 2015 માં કુલ ખર્ચ આપ્યું છે, તો જ્યારે કુલ ખર્ચ અને વપરાશ આપેલો હોય તો ત્યારે એકમ દીઠ ભાવ કેવી રીતે શોધાય એનું સૂત્ર પણ મેં તમને આગલા વિડીયોમાં સમજાવ્યું છે. તો એ સૂત્ર કયું હતું, એકમ દીઠ ભાવ બરાબર વસ્તુનો કુલ ખર્ચ ભાગ્યા વસ્તુના વપરાશનો જથ્થો. તો આપણે પહેલા એ વસ્તુ માટે જોઈએ, તો કુલ ખર્ચ કેટલું છે 2015 માં 360 ભાગ્યા વપરાશ 60, એટલે 360 ભાગ્યા 60 એટલે એ વસ્તુનો એકમ દીઠ ભાવ આવશે 6 અને એ 6 આપણે એની સામે P1 ના ખાનામાં લખીશું 6. એ જ રીતે હવે બી વસ્તુ માટે 160 ભાગ્યા 10 16, સી માટે 480 ભાગ્યા 15 32 અને ડી વસ્તુ માટે 336 ભાગ્યા 3 એટલે 112. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં ફક્ત એ જ નવીનતા છે કે એક વર્ષનો ભાવ અને કુલ ખર્ચ આપેલું છે, જ્યારે બીજા વર્ષનો વપરાશ અને કુલ ખર્ચ આપેલો છે, એના પરથી આપણે જોઈએ તે પ્રમાણમાં એકમ દીઠ ભાવ અને એકમ દીઠ
જથ્થો આપણે સોઈધો અને આ રીતે કોષ્ટક બનાવ્યું અને આ કોર્તે કોષ્ટક બન્યું એટલે હવે આપણે આ ચાર ખાનાનો જે છે એ ગુણાકાર દ્વારા મેળવીશું તો પહેલું ખાનું છે P1Q0 તો P1 એટલે આ છેલ્લું ખાનું Q0 એટલે આ ત્રીજું ખાનું એટલે 14 ગુણ્યા 6 84 4 ગુણ્યા 16 4 ગુણ્યા 16 64 2 ગુણ્યા 32 64 અને 4 ગુણ્યા 112 એટલે એનો સરવાળો આવશે સિગ્મા P1Q0 660 હવે બીજું ખાનું P0 Q0 તો P0 Q0 એ તો મેં તમને કીધું જ છે આધાર વર્ષનો જે કુલ ખર્ચ છે ને એ જ આવશે તો જોઈ લઈએ આપણે P0 Q0 16 ગુણ્યા 14 224 35 ગુણ્યા 4 146 100 ગુણ્યા 2 200 108 ગુણ્યા 4 432 જોયું વિદ્યાર્થી મિત્રો ચાલો તો એનો સરવાળો થશે સિગ્મા P0 Q0 996 ત્યાર પછી P1 Q1 એ પણ મેં તમને કીધું છે P1 Q1 એટલે 2015 એટલે કે ચાલુ વર્ષનો કુલ ખર્ચ તે જ આવશે તો જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો P1 Q1 એટલે છેલ્લા બે ખાનાનો ગુણાકાર 60 ગુણ્યા 6 360 10 ગુણ્યા 16 160 15 ગુણ્યા 32 480 3 ગુણ્યા 112 636 અને એનો સરવાળો સિગ્મા P1 Q1 1336 ત્યાર પછી P0 Q1 તો P0 એટલે બીજું ખાનું અને Q1 એટલે ચોથું ખાનું એટલે 16 ગુણ્યા 60 960 35 ગુણ્યા 10 325 100 ગુણ્યા 15 1500 108 ગુણ્યા 3 324 અને એ ખાનાનો સરવાળો થશે સિગ્મા P0 Q1 3134 તો આપણું કોષ્ટક અહીં તૈયાર થઈ ગયું છે અને આ કોષ્ટકને આધારે આપણને લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનું કહ્યું છે તો પહેલા આપણે શરૂઆત કરીએ IL તો IL બરાબર સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100 તો સિગ્મા P1 Q1 કેટલા છે 360 ભાગ્યા સિગ્મા P0 Q0 કેટલા છે 996 એટલે 660 ભાગ્યા 996 ગુણ્યા 100 એટલે IL આવશે 66.2650 અને 26 પછી 50 છે એટલે 26 માં એક ઉમેરાશે એટલે આપણો IL લાસ્પિયરનો સૂચકાંક આવશે 66.27 ચાલો હવે આપણે બીજો સૂચકાંક પાસેનો સૂચકાંક તો પાસેના સૂચકાંકનું સૂત્ર છે IP બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100 તો સિગ્મા P1 Q1 છે 1336 સિગ્મા P0 Q1 છે 3134 એટલે 1336 ભાગ્યા 3134 ગુણ્યા 100 એટલે IP આવશે 42.6292 અને 62 પછી 92 છે એટલે કે 50 થી ઉપર છે એટલે આપણે 62 માં એક ઉમેરીશું એટલે IP આવશે 42.63 અને જ્યારે આપણે IL અને IP શોધ્યો હોય તો ત્યારે ફિશરના સૂચકાંકનું સૂત્ર વર્ગમૂળમાં IL ગુણ્યા IP નું જ મૂકવાનું બીજી રીતે શોધવાની કઈ જરૂર જ નથી તો હવે છેલ્લે આપણે ફિશરનો સૂચકાંક શોધીશું તો IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP એટલે લાસ્પિયરનો સૂચકાંક ગુણ્યા પાસેનો સૂચકાંક તો જુઓ IL કેટલો આવ્યો છે 66.27 ગુણ્યા પાસેનો સૂચકાંક કેટલો છે 42.63 તો એ બેનો ગુણાકાર થશે વર્ગમૂળમાં 2825 એટલે કે 2825.901 હવે વિદ્યાર્થી મિત્રો આગલા વિડીયોમાં પણ મેં તમને સમજાવ્યું છે કે જ્યારે આપણે વર્ગમૂળમાં ગુણાકાર કરીએ ત્યારે પોઈન્ટ પછીની તમારે ચાર આંકડા લેવા તો તમારું વર્ગમૂળ કરતાં તમારો જવાબ બદલાવાની શક્યતા રહેતી નથી તો હવે આપણે 2825.091 કેલ્ક્યુલેટરમાં લખીશું અને કેલ્ક્યુલેટરમાં આપણે વર્ગમૂળ દબાવીશું તો જવાબ આવશે 53.1515 અને 15 ની
પાછળના બે અંક 15 જ છે એટલે 50 થી નીચે છે એટલે આપણે 15 જ રહેવા દેશું એટલે આપણો IF આવશે 53.15 તો વિદ્યાર્થી મિત્રો આ રીત મેં તમારા માટે સ્પેશિયલ બનાવી છે અને જો તમને ગમ્યું હોય તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં અને કદાચ જો મારી કોઈ ભૂલ હોય તો એ ભૂલ પણ તમે મને કોમેન્ટ દ્વારા જણાવી શકો અથવા મારી ભણાવવાની રીત અથવા મારી ભણાવવાની ઝડપ તમને વધુ લાગતી હોય અથવા મારી ભણાવવાની રીતમાં હજુ સુધારો કરવાની જરૂર હોય તો એ સુધારો પણ તમે મને કોમેન્ટ દ્વારા જણાવી શકો કે જેથી હું નેક્સ્ટ વિડીયોમાં એ સુધારો કરી શકું તો આ દાખલાની સમજૂતી વિદ્યાર્થીઓને મળી ગઈ હશે અને વિદ્યાર્થીઓ દાખલો જાતે ગણી શકે એ માટે મેં એક દાખલો વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ માટે બનાવ્યો છે તો પાંચ ભિન્ન વસ્તુઓના ભાવ વપરાશ અને કુલ ખર્ચ વિશે નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્ટ યર પાસે અને ફિસરનો સૂચકાંક શોધો તો વસ્તુ એ થી ઈ સુધીની આધાર વર્ષ ભાવ અને કુલ ખર્ચ એટલે આધાર વર્ષનો જથ્થો તમારે શોધવા પડશે ચાલુ વર્ષ 2015 એમાં વપરાશ અને કુલ ખર્ચ આપ્યો છે એટલે ચાલુ વર્ષનો તમારે એકમ દીઠ ભાવ શોધવું પડશે તો આ રીતે તમે એકમ દીઠ જથ્થો અને એકમ દીઠ ભાવ શોધી લાસ્ટ પેર પાસે અને ફિસરનો સૂચકાંક શોધજો અને નવા જ વિડીયોમાં હું હવે આ ચેપ્ટરની છેલ્લી રીત જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એને લગતો વિડીયો લઈને હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ જય હિન્દ જય ભારત